નમસ્કાર. કોવિડ-19ની પરિસ્થિતિને કારણે આપણે ફિઝિકલ અભ્યાસ કરી શકીએ તેમ નથી, માટે આપણે ઓનલાઈન અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. આ વિડીયો સ્પેશિયલ મેં બીકોમ સેમ વનના વિદ્યાર્થીઓ માટે બનાવેલો છે. બીકોમ સેમ વનની અંદર ફાઇનાન્શિયલ એકાઉન્ટની અંદર આપણે યુનિટ નંબર 3 જે છે, ધંધાની ખરીદીના હિસાબો, એ આપણે જોવાનું છે. તો અહીંયા કોઈપણ એકાઉન્ટિંગની અંદર કોઈપણ ચેપ્ટર સમજવા માટે સૌથી પહેલાં એનું જે ટાઇટલ હોય છે, એનું જે શીર્ષક હોય છે, એ સમજવાની ખૂબ જરૂરી છે. તો અહીંયા ધંધાની ખરીદીના હિસાબો શા માટે તૈયાર કરવામાં આવે છે, પહેલો તો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ધંધાની ખરીદીના હિસાબો લખવાની શા માટે જરૂર પડે છે, તો આપણે એ જોઈએ. તો કોઈપણ કંપની છે, કેટલીકવાર પોતાના ચાલુ ધંધા સાથે હરીફાઈ કરતો કોઈપણ ચાલુ ધંધો ખરીદી લે છે, અથવા નવી સ્થપાયેલી કંપની નવો ધંધો જાતે શરૂ કરવાને બદલે કોઈ ભાગીદારી પેઢીનો કે અન્ય ચાલુ ધંધો ખરીદી લે છે. તો આવા સંજોગોની અંદર એ ધંધો કેટલામાં ખરીદવો, એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલે કે એની ખરીદ કિંમત કઈ ગણવી, તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અને માટે જ આપણે આ ખરીદીના હિસાબો લખવાની જરૂરિયાત ઊભી થાય છે. તો અહીંયા આપણે ધંધાની ખરીદીના હિસાબો કેવી રીતે તૈયાર કરવાના છે, એ આગળ જોઈએ આપણે. તો ધંધાની ખરીદ કિંમત નક્કી કરવાની બે રીત છે. એક છે અવેજ પદ્ધતિ. તો અવેજ પદ્ધતિની અંદર શું હશે, દાખલાની અંદર તમને ધંધાની ખરીદ કિંમત આપી જ દીધેલી હશે, એટલે કે કઈ રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે એ ખરીદ કિંમત તમને આપી દીધેલી હશે, અને કહેલું હશે કે એ કિંમત કેવી રીતે ચૂકવવામાં આવે છે, કેટલી કિંમતના શેર છે, ડિબેન્ચર છે, રોકડ છે, આ બધી જ બાબતો દાખલાની અંદર તમને આપી દીધેલી છે. એની અંદર તમારે ખરીદ કિંમત શોધવાની જરૂર પડશે નહીં. જ્યારે બીજી પદ્ધતિ છે ચોખ્ખી મિલકતની પદ્ધતિ. તો ચોખ્ખી મિલકતની પદ્ધતિની અંદર તમને ખરીદ કિંમત નહીં આપેલી હોય, પરંતુ તમારે ખરીદ કિંમત શોધવાની હશે. તો આ ખરીદ કિંમત કેવી રીતે શોધવાની, તો આપણે જે કિંમતે મિલકતો ખરીદી લઈએ છીએ અને જે મિલકતોએ આપણે ખરીદી લઈએ છીએ અને દેવા ચૂકવવાનું જે કિંમતે આપણે સ્વીકારીએ છીએ, એ બંને વચ્ચેનો ડિફરન્સ એટલે ચોખ્ખી મિલકતો. અને આ ચોખ્ખી મિલકતો એ જ ખરીદ કિંમત ગણાશે. તો અહીંયા દાખલાની અંદર તમને પાઘડીની કિંમત પણ આપી જ દીધેલી હશે ચોખ્ખી મિલકતની પદ્ધતિની અંદર. તો એની ખરીદ કિંમત નક્કી કરવાની હોય ત્યારે ખરીદ કિંમત કેવી રીતે શોધવાની છે એ આપણે જોઈએ. તો ખરીદ કિંમત કેવી રીતે શોધવાની ચોખ્ખી મિલકતની પદ્ધતિની અંદર, તો ના આપેલી હોય ખરીદ કિંમત તો આપણે જે કિંમતે મિલકતો લીધેલી છે તે એની અંદર આપણને પાઘડીની કિંમત આપેલી છે ઉમેરી દેવાની છે, અને જે કિંમતે આપણે દેવા લીધા છે એ દેવા આપણે બાદ કરીશું, એટલે આપણને શું મળશે, ખરીદ કિંમત મળશે. અવેજ પદ્ધતિની અંદર તમને પાઘડીની કિંમત નહીં આપેલી હોય કે મૂડી અનામતની રકમ પણ નહીં આપેલી હોય, તો આ રકમ આપણે શોધવાની છે. હવે ધંધાની ખરીદીના હિસાબો આપણે લખતા હોય ત્યારે આ મુખ્ય બે બાબતો આપણે શોધવાની હશે, કાં તો પાઘડી નહીં આપેલી હોય, કાં તો મૂડી અનામત નહીં આપેલી હોય. તો એની ગણતરી કેવી રીતે કરવાની છે એ આપણે જોઈએ. તો પાઘડી અને મૂડી અનામત, જો પાઘડી ના આપેલી હોય તો આપણે સરળતાથી શોધી શકીએ છીએ, ખરીદ કિંમત આપણને આપી દીધેલી હોય, તો ખરીદ કિંમત આપી દીધી હોય દાખલાની અંદર, અને ચોખ્ખી મિલકતો આપણે શોધવી પડશે. તો ચોખ્ખી મિલકતો કેવી રીતે શોધવાની છે, તો જે કિંમતે તમે મિલકતો લઈ લો છો તે મિલકતો માઇનસ કુલ લઈ લીધેલ દેવા, આ બાદ કરશો તમે એટલે તમને શું મળશે, ચોખ્ખી મિલકતો મળશે. હવે તમારે ખરીદ કિંમત અને આ જે ચોખ્ખી મિલકતો તમે શોધી હશે એ બંને સરખાવવાની. જો ચોખ્ખી મિલકતો કરતાં ખરીદ કિંમત વધુ હોય તો એને શું કહેવાય, પાઘડી કહેવાય.
આપણે જે ચોખ્ખી મિલકતો છે એના કરતાં ખરીદ કિંમત વધુ હોય તો એને શું કહીશું? આપણે પાગડી કહીશું. એનો મિનિંગ એ થાય છે કે આપણે જે કિંમતે ખરીદવો જોઈતો હતો ધંધો એના કરતાં આપણે વધુ કિંમત ચૂકવવી પડે છે, માટે એને શું કહેવાય? પાગડી. પરંતુ જો તેનાથી વિરુદ્ધ હોય, ચોખ્ખી મિલકતો કરતાં ખરીદ કિંમત ઓછી હોય, તો શું કહેવાય? એને મૂડી અનામત કહેવાય. હવે ચોખ્ખી મિલકતો કરતાં ખરીદ કિંમત ઓછી હોય તો આપણને શું થાય? લાભ થાય છે. તો આવો જે નફો થાય છે એ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે અને એને મૂડી અનામત તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પાગડીએ અને મૂડી અનામત કેવી રીતે શોધાય છે તે આપણે જોયું. હવે આપણે આ સમગ્ર હિસાબો છે ખરીદનારના ચોપડે લખવાના છે. હવે ખરીદનારના ચોપડે હિસાબો લખવાના હોય ત્યારે સમગ્ર નોંધ આપણે ખરીદનારના ચોપડે જ કરીશું અને ખરીદનારના ચોપડે કઈ કઈ આમનો થાય છે તે આપણે જોઈએ. તો ખરીદનારના ચોપડે આમનોંધ, તો એમાં તમારે ત્રણ જ આમનોંધ લખવાની થાય છે અને એ ત્રણ આમનોંધ છે એ બહુ સરળ છે. આપણે પહેલાં એને સમજી લઈશું, એની એન્ટ્રી કેવી રીતે થાય છે એ આપણે જોઈ લઈશું. તો ખરીદનારના ચોપડે આપણે આમનોંધ લખવાની છે. પહેલી જ આમનોંધ છે કે જ્યારે ખરીદ કિંમત નક્કી થાય ત્યારે, આપણે જ્યારે ખરીદ કિંમત શોધીએ છીએ ત્યારે કઈ આમનોંધ લખવાની થશે? તો આપણે એવું માની લઈએ કે આપણે જ ખરીદનાર છીએ અને આપણા જ ચોપડે આપણે આમનોંધ લખવાની છે. તો આપણે શું કરીશું? કોઈપણ વસ્તુ ખરીદીએ છીએ તો ખરીદ ખાતે શું થશે? ઉધાર થશે. માટે અહીંયા ધંધાની ખરીદ ખાતે શું કરીશું? ઉધાર કરીશું. અને એની રકમ આપણે કોને ચૂકવવાની થાય છે? ધંધો વેચનારને. માટે ધંધો વેચનાર ખાતે શું થશે? જમા થશે. ત્યાર પછી નંબર બે છે કે જ્યારે મિલકતો અને દેવા આપણે લઈ લઈએ છીએ ત્યારે. હવે મિલકતો અને દેવા લઈ લેવામાં આવે છે ત્યારે, હવે આપણે જોઈએ તો મિલકતોની બાકી પાકા સરવૈયામાં કેવી હોય છે? ઉધાર હોય છે. માટે મિલકતો ખાતે શું કરીશું? આપણે ઉધાર, કારણ કે આપણે મિલકતો બાજુ લખીશું એટલે મિલકતો ખાતે શું થશે? ઉધાર. જે પણ તમે મિલકતો લઈ લો છો એ બધી જ મિલકતો જે કિંમતે લીધી છે એ કિંમતે આપણે શું કરીશું? ઉધાર. દેવા, તો દેવાની જમા બાકી હોય છે માટે તે દેવા ખાતે શું કરીશું? આપણે જમા કરીશું. તો મિલકતો ખાતે ઉધાર, તે દેવા ખાતે જમા અને તે ધંધો વેચનાર ખાતે. આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે, લઈ લીધેલ મિલકતો અને લઈ લીધેલ દેવા વચ્ચેનો જે ડિફરન્સ છે એ શું હશે? ખરીદ કિંમત. માટે ખરીદ કિંમત કોના ખાતે જમા કરીશું? ધંધો વેચનાર ખાતે. તો તે ધંધો વેચનાર ખાતે શું થશે? જમા થશે. અને છેલ્લી આમનોંધ છે કે જ્યારે ખરીદ કિંમત ચૂકવવામાં આવે છે ત્યારે. તો ખરીદ કિંમત ચૂકવવામાં આવે ત્યારે પૈસા લેનાર કોણ છે? જે ધંધો વેચે છે તે. માટે ધંધો વેચનાર ખાતે શું થશે? ઉધાર થશે. હવે આપણે જે ફોર્મમાં પૈસા ચૂકવતા હોય, રોકડમાં ચૂકવતા હોય તો રોકડ ખાતે જમા કરીશું, ચેક દ્વારા ચૂકવતા હોય તો બેંક ખાતે જમા કરીશું, અથવા શેરમૂડી, શેર આપણે આપતા હોય તો શેરમૂડી ખાતે જમા કરીશું, ડિબેન્ચર આપતા હોય તો ડિબેન્ચર ખાતે જમા કરીશું. હવે પ્રીમિયમથી આપતા હોય તો પ્રીમિયમ ખાતે પણ શું કરવાનું છે? આપણે જમા કરવાનું છે. તો અહીંયા તમારે ત્રણ આમનોંધ યાદ રાખવાની છે. જ્યારે ખરીદ કિંમત નક્કી થાય ત્યારે, જ્યારે મિલકતોને દેવા લઈ લેવામાં આવે ત્યારે, અને જ્યારે ખરીદ કિંમત ચૂકવવામાં આવે છે ત્યારે. તો આ ત્રણ આમનોંધને આધારે આપણે આખો દાખલો ગણવાનો છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક દાખલો ગણીશું અને એની અંદર આપણે જોઈશું કે કેવી રીતે એની એન્ટ્રી થાય છે, શા માટે એવી એન્ટ્રી થાય છે, બધી જ ડિટેલની અંદર આપણે વાત કરીશું. થેન્ક યુ.